संतान ने भूलशो नहीं, अगणित छे फर जो तमारी ते हवे सरशो नहीं। विलास मात्र थी अनंत कोटि ब्रह्मांडों ने उत्पत्ति स्थिति अने प्रलय रूप कार्य सुव्यवस्थित चाले छे। त्यो भगवान स्वामी नारायण नो सर्वत्र जय थाव जय थाव जय थाव। तीर्थधाम भुजनगर निवासी भगवान श्री नरनारायण देव सभामां विराजमान प्रातः स्मरणीय ब्रह्मनिष्ठ सौ संतो तेमज आप सौ श्रोताजनों ने भाव भर्या जय श्री स्वामी नारायण। भक्तजनों भगवान नो दिव्य सानिध्य संतोनो सानिध्य आपने शुभ अवसर मळ्यो छे। त्रण दिवस सुधी आपणे जीवन उपयोगी कंईक वातो करवानो, આપણે સૌને સાથે મળી અને ત્રણ દિવસ સુધી સંતાનોના ઘડતર ઉપર વાતો કરવાની છે। આમાં ઘણું બધું હું તમને પૂછીશ, જ્યારે જ્યારે પૂછું ત્યારે જવાબ આપશો, આપશો ને કન્યાઓ? હા, પૂછું ત્યારે જવાબ આપજો અને બાકી જે કંઈ કહું એ પ્રેમથી સાંભળજો, બરોબર? ઘણા સમયથી ઘણા બધા યુવાનોનો સંકલ્પ હતો, અમે હમણાં થોડા દિવસ પહેલા રામપર ગામની અંદર બહુ મોટો દશાબ્દી મહોત્સવ હતો, સત્સંગી જીવનની કથા ચાલુ હતી। એક દિવસ રામપ્રિય સ્વામીનો ફોન આવ્યો કે કાંદીવલીના હરિભક્તોની ઈચ્છા છે કે ત્રણ દિવસની કથા કરવી છે, મને કે તમને વાંચવા આવવાનું છે, હવે કંઈક શાસ્ત્ર કયો શું વાંચશો એમ। તો ત્યાં તો સત્સંગી જીવન ચાલતું હતું ને એ જ દિવસે ઘનશ્યામ મહારાજના સંસ્કારોની કથા કરી, ગુરુ વિજ્ઞાન સ્વામી પણ ત્યાં હાજર હતા। સ્વામીને પૂછ્યું કે આવી રીતે રામસ્વામીનો ફોન આવ્યો હતો, ત્રણ દિવસની કથા કરવી, શું વાંચશો? તો સંતોએ કહ્યું કે આજના સમયની અંદર હરેક મા બાપનો સૌથી મોટો પ્રશ્ન છે કે અમારા સંતાનોનો ઘડતર કઈ રીતે કરી, માટે સંતાનોના ઘડતર વિશેની વાતો કરો જે આજના સમયની સૌ મોટી માંગ છે। એટલે બહુ વિચાર કરી અને પછી આ ટાઇટલ નક્કી કર્યો છે, ખબર છે ને કયો ટાઇટલ છે, શું ટાઇટલ છે બોલો, શું ટાઇટલ છે? શું? હા, સંતાનને ભૂલશો નહીં। આ વિષય ઉપર આપણે થોડીક ચર્ચા કરવાની છે, જો કે થોડુંક નવીન છે। વોટ્સએપ ની અંદર આ બધો ઇન્વિટેશન કાર્ડ ને ફરતું તો ઘણા બધાના મેસેજ આવ્યા કે સ્વામી આ શું નવું લઈ આવ્યા એમ, સંતાનને ભૂલશો નહીં, આ કોઈ ગ્રંથ છે, શાસ્ત્ર છે, શું છે આ? બેંગ્લોરમાં આપણા ઘણા બધા ભાઈઓ છે,
તમે કદાચ ઓળખતા હશો વાંઢિયાના મુરજીભાઈ કચ્છ કોફી વાળા, એનો તો મને ફોન આવ્યો કે સ્વામી વર્ષોથી સાંભળતા આવી છીએ કે મા બાપને ભૂલશો નહીં, ને આજે તમે લઈ આવ્યા સંતાનને ભૂલશો નહીં, આ તો હાવ નવું જ છે. મેં કીધું છે હાવ નવું. એ કે આમાં આવશે શું? એ સાંભળવા માટે તમારે મુંબઈ આવવું પડે. ગાંધી બોલી આવ કેતા હતા આવીશ, એમ આવ્યા કે નહીં ખબર નહીં, આવ્યા છે કે. આપણે સંતાનને ભૂલશો નહીં એ વિષય ઉપર 3 દિવસ સુધી ચર્ચા કરવાની. આ એક જ કીર્તન ઉપર કથા થશે બસ. સંતાનને ભૂલશો નહીં હાવ નવું છે. તમે લગભગ કદાચ ક્યાંક બાય ચાન્સ સાંભળ્યું હોય તો ભલે, નહીતર હમણાં આપણો થોડાક સમય પહેલા જ રાપર ગુરુકુલ પંચદશાબ્દી મહોત્સવ થયો. એ ઉત્સવની અંદર આપણે મારું ગોકળિયું ગુરુકુલ આ એક ઓડિયો આલ્બમ લોન્ચ કર્યો હતો. એની અંદર સૌ પ્રથમ વખત આ કીર્તન ઓડિયોના રૂપમાં રિલીઝ થયું છે. એ મને આવી હશે સીડીને સાંભળ્યું હશે. એટલે આ કીર્તન ઉપર આપણે 3 દિવસ સુધી ચર્ચા કરવાની છે. આજે સૌ કોઈના મનમાં એવું થાય કે બાળકો યુવાન થયા પછી મા બાપને ભૂલી જાય છે, મા બાપની સાથે રહેતા નથી, મા બાપની સેવા નથી કરતા, અને એટલા માટે જ વોટ્સએપની અંદર પણ ઘણા બધા એવા મેસેજ આવતા હોય છે મા બાપની સેવા કરવા વિશે. મોટા મોટા વક્તાઓ વ્યાસપીઠ ઉપરથી મા બાપને ભૂલશો નહીં આવી રીતની કથાઓ કરતા હોય છે. બહુ બધી વાતો થાય છે, સારી વાત છે, પણ હું તમને એક પ્રશ્ન કરું કે તમને તમારા સંતાનોને મા બાપને ભૂલશો નહીં એમ કહેવાની જરૂર શા માટે પડે છે? એવું શા માટે કેવું પડે છે તમારે કે દીકરા તો મા બાપને ભૂલજે નહીં? કેમ કે જ્યારે સમય હતો તમારે સંતાનને ભૂલવાના નતા, એ સમયે તમે તમારા સંતાનને ભૂલ્યા, એટલા માટે એક દિવસ એવો આવે છે કે તમારે કેવું પડે દીકરાને કે મા બાપને ભૂલજે નહીં. એટલા માટે ઘણું બધું સાહિત્ય વાંચી વિચારી યુવાન વિદ્વાન સંતોને મળી વડીલ સંતો પાસે બેસી અને સૌ સંતોએ એવું એક નક્કી કર્યું છે કે જે મા બાપ સમય છે ત્યારે પોતાના સંતાનોને સંભાળી લેશે, ઈ મા બાપને ક્યારે પણ પોતાના સંતાનોને એમ નહીં કહેવું પડે કે દીકરા દીકરી તો મા બાપને ભૂલજે નહીં. આજે આપણે કેવું પડે છે? કારણ કે એક દિવસ એવો હતો કે એને સંભાળવાના હતા ત્યારે આપણે એને ભૂલી ગયા. એટલે સંતોનો એવો દ્રઢ વિશ્વાસ છે, પૂર્ણ વિશ્વાસથી સંતો એવું માને છે કે આ કીર્તનને સાંભળી આ કથા પ્રસંગને સાંભળીને આને કોઈ વિચારી અને જો જીવનના આચરણની અંદર મૂકે તો ઈ મા બાપને ક્યારે પણ દીકરાને એમ નહીં કહેવું પડે કે તું મા બાપને ક્યારે ભૂલજે. કારણ કે જો તમે તમારા સંતાનોને નહીં ભૂલ્યા હો તો તમારા સંતાનો ક્યારે તમને ભૂલવાના નથી, પણ જો તમે તમારા સંતાનોને ભૂલ્યા તો એક દિવસ વારો આવશે કે તમારા સંતાનો પણ તમને ભૂલી જશે. એટલે આ એક કીર્તન ઉપર આપણે 3 દિવસ સુધી ચર્ચા કરવાની છે. હું તમને બધાને હરેક મા બાપને પ્રશ્ન કરું કે તમારા જીવનમાં સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ? કિંમતીમાં કિંમતી શું છે? કયો? રૂપિયા? હે? બાળક. આજે તમે કદાચ અહીંયા બેઠા એમ કહો છો કે અમારી કિંમતીમાં કિંમતી વસ્તુ બાળક છે. હરેક મા બાપ લગભગ એ જ કહેશે કે અમારી કિંમતી વસ્તુ અમારું બાળક છે. એ બાળકને માટે ગમે એ મૂકવું હોય તો તમે મૂકી શકો. તમે જસ્ટ કલ્પના કરો કે તમારો દીકરો કે દીકરી બીમાર થઈ, તમે એને હોસ્પિટલમાં દાખલ કરી, કંઈક ઓપરેશન કરવું પડે એમ છે, ડૉક્ટરે કીધું 5 લાખ રૂપિયા ખપે. કેટલા? 5 લાખ.
હવે તમારી પાસે જે કઈ રોકડ રકમ હતી બેંકમાં હતી કે ક્યાંથી ઉધારા મળે માતા એમ કરી કરીને તમે 3 લાખનો વેત કર્યો પણ હજી 2 લાખ તમને ખૂટે છે તો તમે તમારી મિલકત હશે એ વેચશો, દુકાન વેચશો, પણ 2 લાખ દિન તમારા સંતાનને બચાવશો, સાચો ખોટો? સાચો. પણ એ બાળક માટે જેટલું થવું જોઈએ એટલું આપણે કરતા નથી. તમે વિચાર કરો, તમે રૂપિયા માટેથી ને જેટલું કરો છો, મિલકત માટે, અરે તમારા ધંધા માટે, ગ્રાહક માટે, સત્તા માટે તમે જેટલું કરો છો એટલું તમે તમારા સંતાન માટે કરો છો? વિચાર કરજો, રૂપિયા માટેથી ને આજે માણસ શું શું નથી કરતો. ગમે ત્યારે, ગમે એ સમયે, ગમે ત્યાં દોડી જવા માટે તૈયાર છે જો એને રૂપિયા મળતા હોય તો. એક ભાઈ આમ રાત્રે સૂતા હતા, રાત્રે 2:30 વાગે એના મોબાઈલની રિંગ વાગી, મોબાઈલ ઉપાડ્યો ને સામેલા વ્યક્તિ એમ કીધું કે હમણાં જ અત્યારે જ જો તમે આવો ને તો તમારા 5 લાખ છે ને એ તમને મળી જાય. ઊ ભાઈ ઊભો થયો ને મોઢું ધોયા વિના સીધો હાલતો થઈ ગયો. એની ઘરવાળી કે મોં ધોઈને તો જાઓ, તો કે રૂપિયા મળતા હોય ને તો મોઢું ધોવા રેવાય નહીં. અને ભાઈ સાહેબ એમ ને એમ ભાગી ગયા. પણ તમે વિચાર કરો કે એ વ્યક્તિને જેને કોઈ એમ કહે કે ભાઈ અત્યારે સરસ મજાના સંતાનોના ઘડતર વિશેની વાતો સાંજના સમયે કાંદીવલીમાં થાય છે, હાલો સાંભળવા, જીવનમાં ઘણો બધો મળશે, તો એ આવે. રૂપિયા માટેથીને રાત્રે 2:30 વાગે જવાય છે, પણ આપણા સંતાનો માટેથીને આપણી પાસે થોડો સમય નથી, છતાંય આપણે એમ કહીશું કે અમારી કિંમતીમાં કિંમતી વસ્તુ કઈ છે? અમારા બાળક. માત્ર ને માત્ર તમે ખાલી બોલો છો કે અમારો કિંમતી વસ્તુ અમારું બાળક છે, પણ જેટલું રૂપિયા માટે કરો એટલું તમે તમારા સંતાનો માટે કરતા નથી. સાચો ખોટો? બધાએ તમારા હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરજો, જેટલું તમે ગ્રાહક માટે કરો છો, ધંધા માટે કરો છો, એટલું તમારા સંતાનો માટે કરતા નથી. આજે ગ્રાહકો પાસે તમે કેટલું મીઠું મીઠું બોલો છો. બધાએ ધંધા વાળા હશો, બૂટ ચપ્પલની દુકાન વાળો હોય, ગ્રાહક આવે, તરે તરેના જૂતા મંગાવે, પગમાં એને પહેરાવે, વરે નાપાસ કરે, વરે બીજો મંગાવે, ઈ પહેરાવે, એના વખાણ કરે, વરે ત્રીજો કાઢે, એક એક બૂટાને, એક એક ચપ્પલને તમે વખાણ કરી કરીને એના મનની અંદર ફિટ કરાવો છો. પણ જ્યારે તમે દુકાન બંધ કરીને ઘરે આવો ત્યારે તમારા છોકરાઓની સાથે, તમારી દીકરીઓની સાથે તમે ક્યારે પ્રેમથી એવી વાત કરો છો? ગ્રાહકને પટાવવા માટે તમે બધી પ્રકારના પ્રયત્ન કરો, જ્યારે સંતાન માટે તમે થોડુંક કરતા નથી, છતાંય તમે એમ કહો છો કે અમારી કિંમતીમાં કિંમતી ચીજ કઈ છે? કોણ છે? બાળક. માત્ર બોલવાનો છો, જીવનની અંદર નથી, એટલા માટે એક દિવસ વારો આવશે, તમારે તમારા સંતાનને સાધુ પાસે લઈ જવા પડશે અને કેવડાવવું પડશે કે સ્વામી આને કહો કે મા બાપને ભૂલે નહીં. કારણ શું? સમય છે ત્યારે મા બાપ છે એ ભૂલી જાય છે, સંતાનને સંભાળતા નથી, એટલા માટે. તમારી મિલકત ઉપર કોઈ નજર નાખે, તમારી મિલકત ઉપર કોઈ હાથ નાખે તો તમે એનો હાથ કાપવા તૈયાર થઈ જાઓ. જ્યારે તમારા સંતાનોના સંસ્કાર ઉપર કોઈ હાથ નાખે ત્યારે તમે શું પગલા લો છો? ત્યારે કઈ કરો છો? કઈ નથી થતું, છતાંય આપણે માની છે કે અમારી કિંમતીમાં કિંમતી ચીજ બાળક છે અને એના માટે અમે બધું મૂકી શકીએ. તમે તમારી મિલકત નથી મૂકી શકતા તમારા બાળક માટે. આવી જ રીતે કોઈ હોદેદાર હોય અને ઈ જેટલું પોતે પોતાના હોદા માટે કરે એટલું સંતાન માટે ઈ પણ નહીં કરે. એટલે ખાસ વિચારવાનું છે ભક્તો, આજે જગતની અંદર જેટલા મા બાપ દુખી થાય છે એમાં કંઈક અંશે ભલે સંતાનનો વાંક છે, પણ હું એમ માનું છું કે સંતાન કરતા એના મા બાપનો વધારે વાંક છે. કારણ કે જ્યારે સમય હતો સંતાનને સંભાળવાના હતા ત્યારે મા બાપે સંભાળ્યા નથી, એને કારણે આજે એને રોવાનો વારો આવે છે. એની આજે વાતો કરવાની છે. તમને તમારા સંતાનોનું ઘડતર કેમ કરવું જોઈએ એ તમને અહીંયા કરીથી સંભળાવવામાં આવશે.
દિવસ સુધી માત્ર ને માત્ર આપણે ઈ વિચારવાનું છે. આમ તમને તમારા સંતાનોથી ભય લાગે ખરો? વિચાર કરો, તમને તમારા સંતાનો પ્રત્યે કઈ ભય કરો, ડર લાગે, બીક લાગે? એક સંતે સભાની અંદર આવો પ્રશ્ન કર્યો કે તમને તમારા સંતાનોથી કઈ ભય ખરો? ત્યારે એક યુવાન ઊભો થયો, એણે કીધું કે હા સ્વામી, મને મારા સંતાન થકી ભય છે. સ્વામી કે શું? તો કે મને ભય છે કે મારો દીકરો યુવાન થાય ત્યારે બીજી જ્ઞાતિની દીકરીની સાથે લગ્ન કરી લેશે, તો મને બહુ ભય છે. ત્યાં તો બીજો યુવાન ઊભો થયો, એણે કીધું કે સ્વામી, મને પણ ભય છે કે મારો દીકરો લગ્ન તો કદાચ હું જ્યાં કહું ત્યાં કરે, પણ લગ્ન કર્યા પછી કદાચ મને ભૂલી જાય, તો મારી સાથે ન રહે તો. ત્યાં તો ત્રીજો યુવાન ઊભો થયો, એણે પણ કહ્યું કે મને પણ મારા સંતાન થકી ભય છે કે અમે જ્યારે વૃદ્ધ થાય, ઘરણા થાય, ત્યારે અમને અમારો જ દીકરો છે એ વૃદ્ધાશ્રમમાં મેલી આવશે. તો એક પછી એક યુવાનને પૂછા કરી સંતોએ, બધા યુવાનોએ પોતપોતાનો ભય બતાવ્યો. એક યુવાને એમ કહ્યું કે મારો દીકરો કંઈક એવું ભૂંડો કામ કરે કે જેથી કરીને અમારી કુળની કીર્તિને કલંક લાગે, તો મને પણ આવો ભય છે. હરેક યુવાને પોતપોતાના સંતાન પ્રત્યેનો ભય બતાવ્યો. હવે હું તમને પૂછું કે તમે આમ દિલ ઉપર હાથ રાખીને પૂછા કરો, તમને તમારા સંતાન થકી આવી કોઈ પણ પ્રકારનો ભય ખરો? એક પ્રકારનો ભય ન હોય એવા આંગળી ઊંચી કરો. વેલા જેને સંતાન પ્રત્યે આવો એક પ્રકારનો ભય જ નથી એવા આંગળી ઊંચી કરો. અને એના માટે આ કથા સત્ર નથી. જેને કંઈક ભય હોય કે અમારા સંતાનો થકી અમને આવું કંઈક થશે, તો એવો ભય હોય એના માટે આ કથા સત્ર છે. અને આજે દુનિયાના લગભગ મા બાપને પોતાના સંતાનો થકી આવો ભય લાગે છે. એટલે આ ભય ટાળવાનો છે. અને તમને ભય લાગે કેના થકી? તમારા પોતાના સંતાનો થકી. વિચાર કરો, કોઈ કોન્ટ્રાક્ટર હોય, એને પોતે જ કોઈ બી બિલ્ડિંગ નો પ્લાન કર્યો, નકશો તૈયાર કર્યો, રેતી, કાંકરી, સિમેન્ટ જે કંઈ ખપે છે પોતે મંગાવ્યો, ઉપર ઊભા રહીને આખી બિલ્ડિંગ બનાવી, અને બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ, અને પછી એની અંદર રહેવા જાય, પણ એમ જ વિચાર કરે કે આ બિલ્ડિંગ હમણાં પડશે, પડે એટલી વાર છે, એ પડી, આવો એને ભય લાગ્યા કરે, તો એનો મતલબ શું? કોન્ટ્રાક્ટરે પોતે મકાન બાંધ્યા પછી, પોતે મકાન ચણ્યા પછી જો એને ભય લાગે, તો મિત્રો સમજો કે એના ચણતરની અંદર ખામી છે. એમ તમારા જ લોહીના સંસ્કાર, તમારા થકી જ જન્મ પામેલો તમારો જ બાળક, એના થકી જો તમને ભય લાગે, તો સમજો કે એના ઘડતરની અંદર કચાશ છે. જો ઘડતર બરાબર કર્યું હોય તો એના થકી ભયની જરૂર નથી. કોન્ટ્રાક્ટર બિલિંગને એકદમ મજબૂત બાંધે તો એને ક્યારે ભય ન લાગે. એ ગેરંટી આપી શકે કે 50 વર્ષ સુધી આ બિલિંગને કાંઈ નહીં થાય. એમ તમે તમારા સંતાનનું ઘડતર કરો ને, તો તમે ચેલેન્જ મારીને કહી શકો કે આ સંતાન થકી અમને કાંઈ ભય નહીં લાગે. અને એવું ઘડતર કર્યું તો કયા દુવે એને જઈને પૂછજો, એના બાપે પ્રહલાદને અસુરોની સ્કૂલમાં ભણવા માટે મૂક્યો. કોઈ કે કયા દુને પૂછ્યું કે તારા છોરાને અસુરની સ્કૂલમાં એડમિશન અપાવ્યો, તને કઈ ભય નથી? તો કે ના, મને લેશ માત્ર. કેમ? તો કે મેં મારા બાળકનું ઘડતર કર્યું છે, એની અંદર જેવા સંસ્કાર ખપે એવા નાખ્યા છે, એટલે ભલે અસુરોની સ્કૂલની અંદર ભણે, પણ મને એના થકી ડર નથી. આવા નિર્ભય તમે સંતાન પ્રત્યે ક્યારે થાઓ? જ્યારે તમે ઘડતર મજબૂત કરો ત્યારે. બાકી આજે તો તમે સૌ ભવિષ્યની ચિંતા કરીને, ભવિષ્યની અંદર સુખી થવા માટે રૂપિયા, માલ, મિલકત, ધંધા પાછળ એવા પડ્યા છો કે તમારા સંતાનોને હાવ ભૂલી ગયા છો. અને એટલા માટે આજે આ સંતોને કહેવું પડે છે કે ભૂલો ભલે બીજું બધું, પણ સંતાનને ભૂલશો નહીં. અરે ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં.
વિચાર કર્યો કોઈ દી? અહીંયા કવિ એમ કહે છે, તમારું સંતાન તમારો ભવિષ્ય. વાસ્તવિકતા એ તમે શેને ભવિષ્ય માનો છો, સંતાન કે સંપત્તિ? આપણે સંપત્તિ માટે સંતાનને મૂકી શકીએ છીએ, પણ સંતાન માટે સંપત્તિને મૂકી શકતા નથી. અહીંયા કવિ તમને બધાયને કહે છે કે તમારું સંતાન એ જ તમારું ભવિષ્ય છે. રૂપિયા માલ મિલકત માટે, બિઝનેસ માટે જેટલું તમે કરો છો એટલું સંતાન માટે કરતા નથી. હવે તમને ખબર પડી કે તમારું ભવિષ્ય તમારું સંતાન છે, તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારું ભવિષ્ય કેવું બનાવવાનું છે. વાતને વિચારજો, કથા પૂરી થાય ઘરે જાઓ, સોફા